મધ્યમ વરસાદ પડતા જ ઠેકઠેકાણે પાણીના ભરાવા જોવા મળ્યા. મુંદ્રામાં આ વર્ષે પ્રથમ વખત મેઘરાજાની મહેર થઈ પણ વરસાદી પાણીના વહેણનો નિકાસ ન થતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. મુંદ્રામાં ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ માટેના પાઇપો હજી પાણી રેતીના ઢગલાથી ભરેલા છે, જેના લીધે પાણીનો નિકાસ થતો નથી. જ્યારે અમારી કચ્છ કેરની ટીમે વોર્ડ નંબર 2માં આવેલ આંબેડકર નગરના રહીશોની મુલાકાત કરી ત્યારે આ વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે અને આ વિસ્તારમાં ગટર પણ બારે માસ ઉભરાયેલી રહે છે. આ વિસ્તારના ચૂંટાયેલ સદસ્યને આ લોકોએ વિશ્વાસ સાથે જીતાડ્યો હતો ત્યારે આ વરસાદમાં ત્યાંના લોકો રાત્રે જાગીને પોતાના ઘરોમાંથી વરસાદનું પાણી કાઢે છે ત્યારે આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો આરામથી સૂઈ રહે છે. તો શું કહે છે ત્યાંના લોકો, સાંભળીએ તેમના જ શબ્દોમાં. પેલા જી નેબર ને રાખ્યું ખાવા નથી, પાણી મારા ઘરમાં ભર્યું કાચું મકાન છે, મેં ત્રણ દીકરીઓ મારે રાખી રાત પાણી રાતના એક વાગે સુધી કાઢ્યું ઘરના અંદર. કાલ આખો દિવસ પાણી કાઢ્યું, કાલ આખો દિવસ અમે ત્રણ જણે કાઢ્યું, અમે કઈ રાખ્યું નથી ખાધું નથી, અમે બે દિવસ ના ભૂખા છે. અને ગારામાં બધું મારા ઠામડામાં બધા આમ આમ તરેડા ગારો આખો ઘરમાં અંદર તમે તારે ખાસ જોઈ આવી અને માટીનું મકાન એમાં ઝૂપડું ઝૂપડામાં પાણી નથી રહેતું, ચારું કોઈ ખાવા પડ્યું બધું ઘર. ત્રણ ગાયું છે, ગાયો મારે તરફડા બે વાસણા છે, વાસણા આખી રાત તરફડા છે, બે રાખતા છે એક વાસળી છે. સાહેબ અમે ગરીબ માણસ કાને મજૂર નથી કરી, દેખ અમે પાણી કાઢી રહ્યા ઘરમાં ગાળો ફૂંકી રહ્યા, અમારા આશા મારા કપડાં જોઈ જાવ, મારા આશા ઝૂપડું જોઈ જાવ તમે તારા. હા ચાર વાગે વાત કરી તો હું સવારે વાત કરીશ, અમે રહી છે આગળ વાત તમે કેમ કાઢી વરસાદમાં. પણ જેની સગવડ છે અમારે કઈ સગવડ નથી, મને કોઈ ધ્યાન દેતું નથી. પંચાયતમાં કીધું બે ત્રણ જણાને આ જો પાણી હારશે હવે અમે મરી જાય ને ડૂબી ત્રણે, આ ઘર ઘસો તો મરી જાય, શું કરી ઝૂપડા બુકડાને નળિયાવાળું કાચું મકાન છે, પાણી આવે છે ને બધા નેસ્તગમ આખા ગામનું નીકળ નીકળ સીલો છે તો બધું ઘરમાં પાણી આવે છે, વરસાદનું પાણી આવે અને ગટરનું પાણી ત્રણ કુંડિયાનું પાણી મારા ઘરના અંદર કર્યા છે. કોરાનું સારવાર નથી કરતું, કોઈ ધ્યાન દેવા નથી આવતું અમારે ઘરે, અમે કઈ રાખ્યું નથી કે મજૂર નથી કહેવાય, અમારી ગાયું ભૂખી છે. આજ ત્રણ દિવસ થયા સાહેબ, પાણી આ બહાર નો નિકાસ થતો નથી, આગળ નાળા ભર્યા પડ્યા છે અને અહીંયાથી કોઈ આ છેડામાં ખાડા પાણી 24 કલાક ભર્યા હોય છે, એનું પાણી અમારા ઘરમાં આવે છે સાહેબ. કોઈ જાતની અમને સગવડ થતી નથી ને બહુ હેરાન થાય છે, વરસાદ થાય છે, વરસાદ માં જો સગવડ રહી તંત્ર જાગૃત રહે ને તો અમારા ઘરમાં પાણી ના આવે. સમજ્યા, મહેરબાની કરીને અમારા કાચા મકાન ઝૂંપડા વાળા છે અને આ છેડામાં પાણી ને આ ગટરનું બધું ઘરમાં આવે છે, એની સારી રીતે વ્યવસ્થા થાય, પૂરી આગળ પાણી અટકી રહેશે અને આમનેથી આવે છે રોડકોરાથી, એની કાંક બંદોબસ્ત વ્યવસ્થા થાય તો સારું સાહેબ, તો અમારી પરિસ્થિતિ સારી રહે કાંક. ને કે અમે તો ધંધા બે રોજગારથી બેસી રહી છીએ, આ બેજી છે, આ કાંઈ ધંધો રોજગાર તો કાંઈ છે નહીં, શું ખાઈએ અહીંયા ચૂલામાં કે લાકડાની તો કાંઈ છે નહીં, જે ખાવાનું પકાવીએ, કાંઈ ઘરમાં પાણી ભરે ખાટલામાં બેઠા હોઈએ, સમજ્યા, વરસાદના બહુ દુઃખી થઈએ છીએ. સગવડ થાય તો સારું, આ પાણીનો નિકાલ થાય ગટરનું બધું, આ ગટરું બધું ભર્યું પડ્યું છે, ઉભરાય ને બધું ઘરમાં આવે છે, મહેરબાની કરીને ગટરનું ને એ નાળાનું કાંઈક વ્યવસ્થા કરો પાણીનું ઠેલાનું.